યુદ્ધમાં અર્જુનને કેટલી નિશ્ચિંતા હતી. અર્જુનને કૃષ્ણ ભગવાનનો નિશ્ચય થયો કે અમારા આ કૃષ્ણ એ સામાન્ય માણસ નથી, રાજા નથી, એ મારો ભય નથી, સ્વયં ભગવાન છે, એ નિશ્ચય થઈ ગયો અર્જુનને કુરુક્ષેત્રના મેદાન પર. પછી ભગવાનનો નિશ્ચય થયો, પછી બીજું સ્ટેપ કરીશે વચનમ તવ, તમે કેમ કરવું છે તો ઉઠાવ ગાંડી, યુદ્ધ શરૂ કર. અને એને યુદ્ધ કર્યું, પણ એને ડર ના રહ્યો, મરીશ કે મારું શું થશે, મારા સારથી ભગવાન છે, મારા સાથીદાર ભગવાન છે, મારું રક્ષણ કરનાર ભગવાન છે, પછી મારો વાળ મકો નહીં થાય, મુશ્કેલીઓ આવે, ભયંકરતા ઊભી થાય, પણ નિશ્ચિંત ડર રહિત અવસ્થામાં અર્જુન રહ્યો. ભગવાનનો પરિપક્વ નિરુત્થાન નિશ્ચય હતો. અને ભગવાને જેમ કહ્યું એમાં પછી ઢીલ ના રાખી, એ નિશ્ચય ગમે પરથી ગમે આ સંજોગોમાં ભગવાનને એમને સો સ્વાર્થ છે, મારા તમારું હિત થાય, મારા તમારું રૂડું થાય, એમના ભક્તો સુખી થાય, એના માટે આપણે દાખલો કરીને, એના માટે આપણા ગુરુઓ અને આપણા ઈષ્ટદેવ કેટલો બધો દાખલો કરે છે. આપણે એને અમે શું કરીએ ને, કાંઈ જ નહીં. આપણે આપણામાંથી જ નહીં કે ના, પછી ગુરુ માટે શું કરવાનું, ભગવાન માટે શું કરવાના છે. એ આપણું સતત મનન ચિંતવન કરીને આપણા સુખાકારી માટે સતત એમના ઈષ્ટદેવ માટેની ભક્તિ કરતા હોય છે આપણા માટે.